માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જોઈ રહ્યા છે સાંપ્રત રાજકારણમાં ગાંધી મૂલ્યો અત્યારે આવતો ક્યાં છે આપણે ગાંધી મૂલ્યોની ચર્ચા કરતા આવીએ છીએ ગાંધીજીના વિચારોની જે ચર્ચા કરતા જઈએ છીએ પરંતુ અત્યારના સમયમાં તેનો જે જે યોગ્ય એમ કહેવાય કે ઉપયોગ હોય કે પછી જેને યોગ્ય રીતે અત્યારે તો જે એમ અત્યારે મનમાં ઉતારવા જોઈએ પરંતુ ક્યાંક જોવા મળતું નથી માત્ર ને માત્ર જે પ્રમાણે ગાંધીજીએ પણ કહ્યું હતું કે જો તમે અત્યારે તો મારી કોઈ પણ અત્યારે જે એમ કે સ્ટેચ્યુ બનાવવાની જરૂર નથી મારા અત્યારે ફોટોસ પણ મૂકવાની જરૂર નથી પરંતુ મારા મૂલ્યોને અત્યારે તો જો તમે તમારા જીવનમાં ઉતારશો એ ઘણું મહત્ત્વનું છે પણ તેના સમયમાં માત્ર માત્ર જે અત્યારે કહેવાય ને કે જે ઉપયોગ જે થઈ રહ્યો છે ક્યાંક અત્યારે તો જે ગાંધીજીની જે સ્ટેચ્યુ હોય ત્યાં જઈને તરલ માત્ર માત્ર જે સૂતરની આંટી પહેરાવી દેવામાં આવતી હોય છે જ્યારે ગાંધી જયંતિ હોય છે ત્યારે અત્યારે તો જે યાદ કરવામાં આવતા હોય છે પરંતુ અત્યારે યથાર્થ સમયમાં શું ગાંધીજીના મૂલ્યો જે અત્યારે જે છે ગાંધીજીના જે વિચારો છે એ રાજકીય રાજકારણમાં અત્યારે જોવા મળે છે કે કેમ તેના લઈને અત્યારે તો ચર્ચા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા

કે જે પ્રમાણે ગાંધીજી કહેતા હતા કે અત્યારે મારા કોઈપણ અત્યારે સ્ટેચ્યુ બનાવવાની જરૂર નથી મારાના અત્યારે તો ફોટોસમાં મૂકવાની જરૂર છે પણ મારા જે વિચારો છે તેના તરાલ તો જો તમારા જીવનમાં ઉતારો તે મારા માટે ઘણું મહત્ત્વનું છે સત્ય અહિંસા જેવા વિચારોએ તરાલ તો જે રાજકારણને એક નવી દિશા આપી હતી તે સમયે અત્યારે અત્યારે હાલ પણ જો સત્યાગ્રહની વાત થતી હોય સાથે જે સત્યને સાથે રાખીને આગળ ચાલવાની વાત થતી હોય અહિંસા અત્યારે તો જે અહિંસાના માર્ગે આગળ વધતા હોય પરંતુ થોડોક લેટ પણ તેમને ન્યાય મળે છે ખરો પણ અત્યારના સાંપ્રત સમયમાં રાજકારણમાં ગાંધી મૂલ્યો કેટલા છે જો ગાંધીને તમારે મૂલવવા હોય સૌથી પહેલા તમે કીધું સત્ય અહિંસા કરવું

એટલે ગાંધી માટે એવું કહેવાય કે આજે બંને મિત્રો બેઠા છે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ મુસલમાન હશે કે ના ગાંધી અમારા માત્ર ભારત ની ભારત ની બહાર તો પણ બધા જ દેશોની અંદર તમને ગાંધી વિચાર અને ગાંધીની મૂર્તિઓ ત્યાં આગળ પ્રસ્થાપિત થયેલી જોવા મળશે ઈવન જેમની સામે એ લડ્યા એ તમે માં જાઓ તો પણ ત્યાં ગાંધીની હાજરી તમને જોવા મળે અને એ આજે પણ આપણે ગઈકાલે એક કલાક માટેનો સ્વચ્છ અભિયાન ગાંધીજી ના અનુસંધાને કેન્દ્ર સરકારે કર્યો અને આપણે જોયું એનો મતલબ એ થયો કે સદીઓ વીતી જતી હોય કે દશકો વીતી ગયા પછી પણ આજે પણ ગાંધી જે છે એ શાશ્વત છે હવે એ કેટલા પ્રાસંગિક રહ્યા છે એ તમારો મૂળ પ્રશ્ન છે તો સત્ય જે છે અહિંસા છે કરુણા છે સામાજિક સમરસતા છે દરિદ્રોનું ઉત્થાન છે આ બધી બાબતો છે ગાંધીજીના પક્ષ ઉપર ચાલવા માટેનું જ અભિયાન છે પણ રાજનીતિની અંદર એ જે મૂલ્યો છે નકશી જળવાયા છે કે કેમ તો મારો જવાબ એમાં ના હશે એટલા માટે ના હશે કે ગાંધી સમયનું અ જે રાજકારણ છે એ અને આજનું જે રાજકારણ છે જેને આપણે ચૂંટણી લક્ષી રાજનીતિ છે એની અંદર જે છે એ ગાંધી મૂલ્યોનો ઘણો બધો હાસ થયો છે અને એટલા માટે થયો છે કે સમાજ જે છે એ દશકો થી દશક સમાજ બદલાયો જનરેશન બદલાઈ લોકોની જરૂરિયાત બદલાઈ લોકોના જે વિકાસ માટેની જે દ્રષ્ટિકોણ હતો સાથે આપણે એની ચાલવાની કોશિશ કરીએ પણ જે જે છે એ સ્વદેશી અપનાવીને અત્યારે આપણે વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે એમાં ક્યાંક પાછા પડીએ દ્રષ્ટિકોણ જે છે ગાંધીજીને આપણે છોડવા પડ્યા છે જે પણ મૂલ્યોની વાત છે જેમના સિદ્ધાંતોની વાત છે હું એવું સમજુ છું કે એમાં ઘણા બધા મૂલ્યો અને સિદ્ધાંતો હાસ થયો છે ખુદ ગાંધીવાદીઓને પણ આપણે જોઈએ તો ગાંધીવાદીઓ ની અંદર પણ તમે જોશો તો વૈચારિક મતભેદ કાં તો જે રહેણી ગાંધીજી ની હતી એની અંદર પણ કેટલી બધી બાંધછોડ જોવા મળે છે અને એટલા જ માટે એવું કહેવું પડે કે સત્ય જે છે એ તો બહુ જ ઓછા અંશની અંદર રાજનીતિનો હિસ્સો રહ્યો છે હિંસાની જે આપણે વાત કરીએ તો રાજનીતિક હિંસા આપણે દરેક ચૂંટણી વખત જુદા જુદા રાજ્યોની અંદર આપણું ગુજરાતી બાબતમાં અ બહુ સારું છે

કેટેગરી વાઇઝ જે ભેદ હતા એની અંદરથી આપણે ઘણા બધા બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો છે પણ પડતું ગાંધીજીના પદ ચિહ્ન રાજકારણી અનુલક્ષીને કહીએ એ પણ વ્યાજબી નથી આપણે આપણા વ્યક્તિગત જીવનની અંદર જોઈએ આપણી આસપાસના લોકોના જીવનની અંદર જોઈએ આપણે સમાજ જીવનની અંદર આ વસ્તુ જોઈએ તો એની અંદર પણ આ જે મૂલ્યો હતા જે આદર્શો હતા જે સિદ્ધાંત હતા એનો આપણને દેખાય છે અને એટલે જયારે સમાજ જે છે એ ધીરે 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 આ છોડતો જાય તો સમાજમાંથી લોકો રાજનીતિ પ્રવેશ કરતા હોય છે સમાજ નું દર્પણ છે એ જ રાજનીતિ છે એટલે જયારે અહિયાં સમાજ છે એ જયારે પોતાના મૂલ્યોને સાચવવામાં ઉણો ઉતરે ત્યારે હું સમજુ છું કે રાજનીતિની અંદર પણ એ આભરઝેટ છે

સંખ્યામાં જે જોવા મળે એના આધાર ઉપર આપણે વિશ્લેષણ કરતા આઈએ આવીએ એટલા માટે બોળી સંખ્યાની અંદર આપણે જોઈએ સાવ નામ શેષ થઈ ગયું છે સાવ બધું ખાડે ગયું એવું નથી પણ લાર્જર પિક્ચરની અંદર આપણે જોવા જઈએ તો ઘણા બધા જે મૂલ્યો ગાંધીના હતા એ મૂલ્યો આમાં સૌથી મોટું તો સત્ય સત્ય હવે આપડે ધંધો કરીએ તો ધંધામાંય સત્ય નથી રહ્યું આપણે પરિવારની અંદર પણ ઘણી વખત એવું થાય છે સંબંધો સાચવવા માટે આપણે સત્યને છોડી દેવું પડતું હોય છે એટલે સત્ય જે છે એને કહે છે ને કે બંને સાઈડ હોય છે મારા તરફનું સત્ય એ મારું સત્ય છે હેમંદભાઈના તરફનું સત્ય હેમંતભાઈનું સત્ય છે એટલે એ વ્યાખ્યા જે દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે પણ હું એવું સમજુ છું કે ગાંધીજીને જીવતા રાખવા માટેના પ્રયત્નો આજે પણ ચાલુ છે એનો મતલબ કે ગાંધી હજી પણ શાશ્વત છે અને પ્રાસંગિક છે ભાઈ હવે રાજકારણની જે આપણે અત્યારે જે ચર્ચા કરતા હોઈએ અને અત્યારના સમયમાં તમે કોંગ્રેસ પક્ષના તરાવતો જે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો તો સામ્ર સમયમાં તરાલ કોંગ્રેસ પક્ષ જે ગાંધીજીના મૂલ્યોને લઈને તો કેવી રીતે આગળ વધી રહ્યું છે કારણ કે સવાલ અત્યારે તો આખા રાજકારણો પર એટલા માટે થતો હોય છે કે ઘણીવાર માત્ર માત્ર એમ કહેવાય ને કે અત્યારે ત્યાં જઈને અથવા તો ખાદી પહેરીને અત્યારે જે તમામ લોકો ફરતા હોય છે આજે ખાદીની ખરીદી પણ કરવામાં આવી નો ડાઉટ ઘણી સારી એવી બાબત છે પણ જે અત્યારે તો રાજકારણ જે એમ કહેવાય ને કે ગાંધીજીના મત અનુસાર જે ધર્મ અને રાજકારણ ક્યાંક અત્યારે તો ભેળસ થતું ન હતું પરંતુ અત્યારે એ પણ જોવા મળી રહ્યું છે અશોકભાઈ સાંભળત સમયમાં રાજકારણમાં અત્યારે તો ગાંધી મૂલ્યો કોંગ્રેસ પક્ષમાં કેટલા હશે

કે આજે પ્રાસનિકતા કેટલી છે મહાત્મા ગાંધીની અથવા એના વિચારોની એ વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા છીએ કે મારું કાર્ય જ મારું સંદેશ છે ગાંધીજી અલગથી વિચારધારા કરીને લોકો ઉપર થોપવાની કોશિશ નહોતી કરી સૌથી પહેલા ગાંધીજીએ પોતાની જાત ઉપર એનો અમલ કર્યો અને અમલ કર્યા પછી જ એમને એમ કીધું કે મારું કાર્ય જ મારું સંદેશ છે આઈન્સ્ટાઈન નામના એક બહુ મોટા મહાવૈજ્ઞાનિક એને એક સમયમાં એવું કીધેલું પાંચસો વર્ષ પછી જો આ દુનિયા જીવિત રહેશે વિશ્વ જીવિત રહેશે તો માનવ સમાજ વિચાર કરશે કે આ વિશ્વની અંદર કોઈ એવું હતું કે નહીં એટલે એના કામો જે છે એ શાશ્વત છે ને હંમેશા જીવિત રહેશે એનો મતલબ આ હતું આઈન્સ્ટાઈન નું અમને ગર્વ છે કોંગ્રેસી તરીકે કે મહાત્મા ગાંધી અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ હતા એટલું જ નહીં

આ ધર્મો અલગ અલગ હોય પણ ઈશ્વર એક છે એ વાત કરનારા મહાત્મા ગાંધીએ જેમ સૌથી સારી જે કરેલી હતી એ કરેલી હતી ડેમોક્રેસીની લોકશાહી ની કે દરેક વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ કે દરેક વ્યક્તિ શું વિચાર કરી શકે અને કયો કાર્ય કરી શકે અને એક ડેમોક્રેસી એટલે લોકશાહી ડેમોક્રેસી દેશમાં હોવી જોઈએ બીજી હતી સામાજિક ન્યાય અને સામાજિક સમાનતા ની

તો તમારે સમાન અધિકાર દેવું પડશે તમામ ધર્મોનું માન સન્માન રાખવું પડશે કોઈના પ્રત્યે ભેદભાવ યા કોઈના પ્રત્યે જેને કહેવાય દુશ્મનાટની ભાવના તમને નહીં રાખવી પડે આ દેશને એક રાખવાનું જે કામ છે સૌથી પહેલા ગાંધીજીના સિદ્ધાંત ઉપર હતા એટલે અમે ગાંધીજીના સિદ્ધાંતોના વારસદાર છે અમે કહી શકીએ છીએ તમે કોંગ્રેસ નો પ્રશ્ન કીધું એટલે આ વાત તમારી સમક્ષ મૂકું છું પણ અમને આ ચિંતા પણ છે એક બાબત હું આપના માટે એ પણ ઉમેરવા માંગુ છું તમે જે રીતે કહ્યું કે ના તેરા તો ગાંધીજી પ્રમુખ હતા પણ એમણે એમ પણ કહ્યું હતું ને કે આઝાદી બાદ તેરા તો કોંગ્રેસનું વિસર્જન થઈ જવું જોઈએ એમને એમ નહોતું કીધું એ એ એ ખોટી રીતે એમને કોટ કરવામાં આવે છે ગાંધીજી કોંગ્રેસ વિસર્જન નહીં એટલે સત્તા સાથે જોડાવું ન જોઈએ અને લોકોનું કામ કરવું જોઈએ એ કામ એ ગાંધીજીને કોઈ આદેશ નતું પ્રાર્થના સભા કરી હતી અને તમે જો પછી હા એ પ્રકારનું કયું નતું પણ એના સિવાય આઝાદ થયો ચારે તરફ તફરી હતી વિભાજન હતું લાખો માણસો અહીંયાથી થી ત્યાં આવતા હતા ને અહીંયાથી થી ત્યાં જ આવતા હતા કતલે આમ થઈ રહ્યું હતું કાયદો અને વ્યવસ્થા જેવી કઈ પરિસ્થિતિ ન હતી આખી દિલ્હી શરણાર્થી છે ઉભરાઈ ગઈ હતી આપણા દેશમાં ડેમ ન આપણા દેશમાં રસ્તા ન હતા બહુ જ ઓછી રેલવે હતી

હમલાઓ થઈ રહ્યા છે અને ગાંધીજીના વિચારો ખતમ કરવાના એક જોરથી કોશિશો આ દેશની અંદર થઈ રહી છે હેમંતભાઈ જ્યારે આજે ગાંધીજીની જે જન્મ જયંતિ છે પણ સાંભળત સમયની વાત કરીએ મેં પહેલાં જ મેં કહ્યું કે આજે ખરીદીની જે બાબત જોવા મળતી હોય છે કે ખાદીની ખરીદી કરવા જાઓ નો ડાઉટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી પટેલ હોય તમામે ખરીદીની ખરીદી કરી સ્વચ્છતાના જે પણ અત્યારે જે સૂત્રો જે આપ્યું હતું સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા ત્યાં પણ અત્યારે તો આગળ વધી રહ્યા છે ના નહીં પણ અત્યારે સાંભળત સમયમાં ક્યાંક જે ગાંધી મૂલ્યો છે એ જે વિસરાઈ રહ્યા છે એવું પણ લાગી રહ્યું છે રાજકારણમાં યજ્ઞભાઈ પૂજ્ય બાપુની આજે એકસો ચોપનમી જયારે જન્મજયંતિ છે ત્યારે એક અમદાવાદી તરીકે આપણે સૌને ગર્વ એટલા માટે થવો જોઈએ કે આપણા યુગપુરુષ સ્વર્ગસ્તર્ષી અવિનાશ વ્યાસે એક બહુ જ સુંદર કાવ્ય લખ્યું હતું અને પછી તો એ ફિલ્મી ગીતમાં પણ થયું કે એક વાણીએ સાબર સાબરના પાણી મતજાણી દાંડી કૂચતી આઝાદીની લડત અહીં મંડાણી એ હૃદય જે ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરી એવા અમદાવાદના આપણે વાસી છીએ અને સદભાગ્ય આપણને અમદાવાદના જ વાસી કહેવાય કે જેમની કર્મભૂમિ મહત્વ છે અમદાવાદ રહી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના આજે વડાપ્રધાન છેલ્લા નવ વર્ષથી સાડા વર્ષથી શાસન કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈએ કદાચ ગાંધી મૂલ્યોને સૌથી વધારે ફોરફલ્ટમાં લાવવાનું કામ કોઈ જો પ્રધાનમંત્રીએ કર્યું હોય તો હું એવું ચોક્કસપણે માનું કે નરેન્દ્રભાઈએ કર્યું છે અને એના હું તમને દાખલા આપું યુન આજનું જે ટ્વીટ છે નરેન્દ્રભાઈનું એનાય છેલ્લા બે વાક્યો વાંચો ને કે મે થોટ્સ એનેબલ એવરી યંગસ્ટર બી ધ ઓફ ચેન્જ બાપુ ફોસ્ટરિંગ યુનિટી એન્ડ હાર્મની ઓલ ઓવર આખા દેશમાં જે ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર જે નરેન્દ્રભાઈએ મૂક્યો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ મૂળ મંત્રમાં ગાંધીજી ની ભાવના રહેલી છે બાપુને જે સૌથી વધારે ગમતું તો એ સ્વચ્છતાને કદાચ સૌથી વધારે મહત્વ આપ્યું હોય તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી થયા પછી પહેલું એમનું ભાષણ લાલ કિલ્લા પરનું અને એમણે સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો અને ડબલ્યુએચઓ પણ એના રિપોર્ટમાં બે હજાર ઓગણીસમાં કહ્યું કે જો આ સ્વચ્છતાનું મિશન સો સફળ રહ્યું તો ભારતમાં ત્રણ લાખ જેટલા બાળકોના મૃત્યુ આપણે નિવારી શકીએ આટલું સરસ સ્વચ્છતા માટેનું જો કામ થયું આજે તમને ને મને યજ્ઞભાઈ ખબર છે રાજેશભાઈ ને અશોકભાઈ પણ મારી સાથે એગ્રી થશે હવે જનરેશનમાં નાનું બાળક કોઈ

ગાંધી મૂલ્યોનું જે રેલેવન્સ વધુ એના લીધે થઈને જ ખાદી ગ્રામ ઉદ્યોગના ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન આપણું જે કેવીઆઇસી છે એના આંકડા જૂન બે હજાર ત્રેવીસના છે જે બે હજાર ચૌદમાં ખાદી ગ્રામ ઉદ્યોગ એ ચોત્રીસ હજાર કરોડનું વેચાણ કરતું હતું આજે એક લાખ ચોત્રીસ હજાર કરોડની પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે એટલે કેટલો વધારો યગ્નમી ખબર છે ત્રણસો ને બત્રીસ ટકાનો વધારો જે ખાદી ગ્રામ ઉદ્યોગની પ્રોડક્ટ પહેલા છવ્વીસ હજાર કરોડ રૂપિયાનું ખાદીની વસ્તુઓનું ઉત્પાદન થતું હતું બે હજાર ચૌદ માં એ બે હજાર ત્રેવીસ માં એનું ઉત્પાદન પંચાણું હજાર નવસો ને સત્તાવન કરોડ એમાં બસો ટકાનો વધારો અને ન્યૂ રેકોર્ડ ઓફ પ્રોડક્શન ઓફ ખાદી ફેબ્રિક આપણે જે આ ખાદી લેવા જઈએ છીએ ને ખાસ કરીને બીજી ઓક્ટોબરે ખરીદીએ છીએ એ ખાદી પહેલા આઠસો ને અગિયાર કરોડ રૂપિયાનું ખાદીની આપણી ફેબ્રિકનું ઉત્પાદન થતું હતું

અત્યારે બે હાજર ત્રેવીસ માં એક કરોડ ને એટલે એમાં દસ લાખ લોકોને નવી રોજગારી આ ખાદી ગ્રામ અને ખાદી ની પ્રોડક્ટ ઉપર નરેન્દ્રભાઈ ને તો તમે સાંભળ્યા હશે દિવાળી વખતે પણ એવું કે કોઈ પણ તહેવાર આવે ને તો અત્યારે દરેક સંભાષણમાં સાંભળજો ને મારા દેશના પરિવારજનોને વિનંતી છે કે આપણી પ્રોડક્ટ ખરીદજો આપી હોય તો નરેન્દ્રભાઈ હેમંતભાઈ હેમંતભાઈ વધુ એક પ્રશ્ન આપણે એક જ મિનિટ એક જ મિનિટ અશોકભાઈ અશોકભાઈ એક જ મિનિટ એક જ મિનિટ વધુ એક પ્રશ્ન આપણે પછી ત્યારબાદ હું ત્યારબાદ હું અશોકભાઈ ને હું પૂછું ક્યાં કોંગ્રેસનો કેવો એવો આક્ષેપ છે કે પહેલાં સરદારને મહત્ત્વ આપવામાં આવ્યું ક્યાં ગાંધીજીને કોરાણા મૂકવામાં આવે ને અત્યારે હાલ ફરી એકવાર હવે ગાંધીજીને મહત્વ આપવામાં આવે છે મને એવું લાગે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા ને એના પહેલા જ્યારે મુખ્યમંત્રી હતા ને બે હજાર બે બે માંથી ત્યારથી મને ખબર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કે બીજી ઓક્ટોબરે અચૂક ખાદી મંદિરની મુલાકાત લેવાની અને એક ખાદીની વસ્તુ ખરીદવાની આ કોટીએ જે છે ને

રાજકારણ માં એ છે આ તો સાહેબ જે છે અમારા ભાજપ ના આગેવાન જે છે એ મોદી પુરાણ શરૂ કરી દીધું અહિયાં અરે આજે સવાલ આ છે ને તમે કહો છો કે ગોડસે હવે ગોડસો ઇતિહાસ કોણ નથી જાણતો આજે

એક બાજુ ને એક બાજુ મોદી સાહેબ ગોડસે ને સલામી મારી રહ્યા છે હાથ જોડી રહ્યા છે બીજું ગાંધી ને જોડી રહ્યા છે આ ફોટા છે તમને હું બતાવ્યા તમારા ભાજપ નીંગ સ્વીકારતી અશોકભાઈ ચલો કહો ગોડસે મુર્દાબાદ કહીને બતાવો

એ ગાંધીને ખેમામાં વેચવાની કોશિશ કરવી કે ગાંધીને કોઈ એક પક્ષ સાથે જોડી દેવાની કોશિશ કરવી અશોકભાઈનું કેવું એવું છે કે કોંગ્રેસ ના હતા કોંગ્રેસની રચના જે છે એ સામે આઝાદીની લડાઈ માટે લડવા માટે એક સંગઠન જેને ઉભું કર્યું હતું એ સંગઠનનું નામ હતું કોંગ્રેસ અને જે ગાંધીજી જે એમણે કોટ કર્યા કે ગાંધીજીએ કીધું હતું કે હવે આપણો ઉદ્દેશ એમ કે હવે અહિયાં પરિપૂર્ણ થાય છે એટલે કે આઝાદી ની લડત આપણને મળી ગઈ છે હવે રાજનીતિ કરવી હોય તો એનો માર્ગ જુદો હોય પણ આ એમ કે પવિત્ર કામ માટે કરતા પહેલા ગાંધીને વાંચવા પડે ગાંધીને વાંચો તો જ ગાંધીને સમજી શકો પરિસ્થિતિ એવી છે કે જો ગાંધીને તમે સમજ્યા હોય તો ગાંધી ક્યારેય કોઈ પક્ષના કોઈ વ્યક્તિના કોઈ ધર્મ ના કોઈ જાતિના કોઈ સંપ્રદાયના વાડામાં વેચાયેલો વ્યક્તિ નહોતો એક એવો ઓલિયો માણસ કે જેને આ અંગ્રેજો છે એમાં એમની સાથે જેટલા લોકો પણ જોડાયા એ બધા જ લોકો જે છે એ એક છત્ર ની અંદર આખી જે લડાઈ એ લડી કારણ કે એ વખતે પશ્ચિમ બંગાળથી કોઈ જુદું સંગઠન ઉભું થયું હતું

એના દસ ટકા જો આત્મસાત આપણે કરી શકીએ દરમિયાન તો હું સમજુ છું કે આપણા જે જીવન છે એ સફળ થઈ જાય એટલે દરેક વ્યક્તિએ ખાદી કેટલી વેચે એમણે કીધું કે આટલી વેચે પણ અત્યારે મેં આ ખાદી પહેરી છે

પણ 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 ગાંધી આજે આજે છે છે આટલી પછી બતાવે કે સમાજ આપણે અત્યક્ષ જી 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 બિલકુલ હેમંતભાઈ અને અશોકભાઈ ત્રણ સાથે ચર્ચા વિચારણા માં માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમમાં નમસ્કાર